સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા તીર્થાગર વિસામો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને માં અમૃતમ કાર્ડ માટે જરૂર પડતો આવકનો દાખલો તથા રેશનિંગ કાર્ડમાં મુક્તિ આપવામાં આવે તે માટે પ્રાંતિજ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા સમાજસેવકો દ્વારા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. પ્રાંતિજથી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી વિભાસભાઈ પટેલ તથા વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા સમાજસેવકો યુવાન મહેશભાઈ પટેલ, દીપકભાઈ પટેલ સહિત સાથી મિત્રો દ્વારા આજરોજ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને પ્રાંતિજ સહિત ગુજરાતભરમાં આવેલ તમામે તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને માં અમૃતમ કાર્ડ માટે આવકનો દાખલો તથા રેશનિંગ કાર્ડમાંથી મુક્તિ અપાવવામાં આવી તેવી માંગ સાથે ધારાસભ્યને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં આવેલ વૃદ્ધાશ્રમમાં આવતા નિસહાય વૃદ્ધો પાસે કોઈ આવક કે રેશનિંગ કાર્ડના પુરાવા ન હોવાથી સરકારની યોજનામાં માં અમૃતમ કાર્ડથી વંચિત રહી જાય છે અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કે ખરેખર જરૂરિયાત છે અને ઘરથી સમાજથી ઠુકરાયેલા તેઓ પાસે કશું જ આધાર પુરાવા ન હોવાથી તેઓ વંચિત રહી જાય છે, જેથી વૃદ્ધાશ્રમના વૃદ્ધો કે જે ખરેખર જરૂરિયાત છે આવા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને આવકનો દાખલો તથા રેશનિંગ કાર્ડના પુરાવામાંથી મુક્તિ આપવામાં આવે અને માં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવે તેવી માંગ સાથે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા સમાજસેવકો દ્વારા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.